ગુજરાતના એકમાત્ર કોવિડ શમશાનમાં આવતા મૃતદેહોના અગ્નિસંસ્કાર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ દ્વારા કરી માનવતા મહેકાવી રહ્યા છે। કોરોનાના કારણે મૃત્યુ પામતા ભરૂચ શહેર અને જિલ્લામાંથી અગ્નિસંસ્કાર માટે ગુજરાતના એકમાત્ર કોવિડ શમશાનમાં આવતા મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં ઘરવાળા અને સગાવાળા પણ ડરી રહ્યા છે। ત્યારે પોતાના સમજી ધર્મેશ સોલંકી અને તેમની ટીમ પોતાના સ્વજન સમજી જે મૃતદેહના અગ્નિસંસ્કાર સગા નથી કરતા તેઓના અગ્નિસંસ્કાર કરી માનવતા મહેકાવી રહ્યા છે। અગ્નિસંસ્કાર તો દૂરની વાત રહી, મૃતદેહના અગ્નિસંસ્કાર થયા પછી તેની અસ્થિ લેવા પણ ઘણા સ્વજનો આવતા નથી। તેવા કિસ્સામાં ધર્મેશ સોલંકી અને તેમની ટીમ મૃતદેહ બળી ગયા પછી તેની રાખમાંથી અસ્થિ દૂધ પાણીથી ધોઈ મરનારની આત્માને શાંતિ મળે તે ધ્યાને નર્મદા નદીમાં વિસર્જિત કરી મરનારને મોક્ષ મળે તેવી પ્રાર્થના પણ કરે છે। જો કોરોનાના કારણે મૃત્યુ પામે છે તે લોકોના સગા ઘણીવાર અગ્નિદાન નથી આપતા તો તેની અસ્થિ પણ લેવા નથી આવતા। અમે છેલ્લા 3 માસથી ભરૂચ શહેરની અંદર અને જિલ્લામાંથી જે કંઈ કોરોનાના કારણે મૃત્યુ પામે છે તેવા મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરવાની જવાબદારી સ્વીકારી હું અને મારી ટીમ સતત છેલ્લા 2.5 માસ ઉપરથી આ કામ કરી રહી છે। કેટલાક મૃતદેહોમાં તો તેના સગા અગ્નિદાહ માટે પણ નથી આવ્યા, તેને અમે અગ્નિદાહ આપ્યા છે। અગ્નિદાહ તો વાત દૂર રહી, પણ ત્યાર પછી જે મરનારની આત્માને શાંતિ મળે તે માટે હિન્દુ ધર્મ પ્રમાણે તેના અસ્થિને નર્મદાજી કે ગંગાજીમાં કે પવિત્ર નદીઓમાં વિસર્જિત કરીને તેની આત્માને શાંતિ આપવાનું ભગીરથ કાર્ય હોય છે, પણ આનાથી પણ સગા વંચિત રહેતા હોય છે। તો હાલ હું અને મારી ટીમ જે કોઈના પણ સગા ન આવે તે અસ્થિને અમે અમારી જાતે દૂધ પાણીથી ધોઈ અને નર્મદા નદીમાં પ્રવાહિત કરી અને મરનારની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરતા હોઈએ છીએ।